નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત જાયન્ટ ગ્રુપ પ્રાંતિજ સહેલી દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધો સાથે મટકીફોડ કાર્યક્રમ અને બે દેહદાન કરનાર વડીલોનું સન્માન કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદરા ગામમાં રહેતી યુવતી કોઈ કારણોસર પોતાના ઘરેથી ગુમ થતાં પોલીસ ફરિયાદ થઈ. ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં વધુ બે ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરાઈ. સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા શિક્ષક દિન નિમિત્તે અનાથ બાળકોને અનોખી હવાઈ મુસાફરીની ભેટ. રાજકોટ ખાતે 70 ફૂટ ઊંડા કુવામાં આખલો ખાબક્યો, રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો. આસારામના સાધક સંજીક વેદના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. અમદાવાદ ખાતે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ખાસોખાઈ આત્મહત્યા કરી. અમદાવાદમાં 4 રસ્તે પેસેન્જર બેસાડનાર કે ઉતારનારની રિક્ષા જપ્ત કરાશે. અમદાવાદ કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર એએમસીની તબાહી. ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રીએ વન ચાઇલ્ડ પોલિસીનું સમર્થન કર્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગુજરાત એસટી મજદૂર સંઘની કારોબારીની બેઠક મળી હતી, જેમાં ખંભાળિયા એસટી ડેપોના મેનેજરને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મજદૂર સંઘના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. વિજાપુર રોટલી ક્લબ ખાતે જિલ્લા રોટરીયન તેમજ હોદ્દેદારોની મિટિંગ યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આર્ટસ કોલેજ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. બનાસકાંઠા જિલ્લાના 24 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરાયા. સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે સર ડોક્ટર રોહિત ચૌહાણની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સ્વરૂપે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન શિબિર યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન જાગૃતિબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદરા ખાતે આવેલ શ્રી નિલકેશ્વર મહાદેવ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની સવારી નીકળી હતી, જેમાં શિવ ભક્તો દ્વારા દાદાની પધરામણી ઘરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વેચીને ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એક બાળક 1 ઇંચની રસ્સી ઉપર ચાલીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો જોવા મળ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાખડીયા ટેકરા ઉપર આવેલ જ્વાલામુખી માતાના મંદિર ખાતે પૂજા અર્ચના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાંતિજ ખાતે રહેતા ભટ્ટ કનોજિયા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.